बाल साहित्य ग्रुप प्रस्तुत करे छे बाल वार्ता। आजना वार्ताकार श्री गोर्धन भाई काछड़िया, प्राथमिक शिक्षक, अमरापुरा पे सेंटर शाला, तालुको बाबरा, जिल्लो अमरेली। तो आओ सांभळीए श्री गोर्धन भाई काछड़िया ना स्वरे एक सरस मजानी बाल वार्ता। गोर्धन काछड़िया ने आप सबने नमस्कार। मित्र, अक्कल नु युद्ध वार्ता श्रेणी ने आज त्रीजी वार्ता संभळावू। शाळाना दिवसो સસલા ભાઈ સવારમાં બોરડીના ઝાડ નીચે ઉભેલા, ઉપર મજાના પાકા બોર જોયા, ખાવાની ઈચ્છા થઈ, પણ કેમ ખાવા, બોરડી તો થોડી ઊંચી હતી, એનાથી એટલું ઊંચે પહોંચાય એમ હતું નહીં, વળી સાથે સાથે કાંટા પણ લાગે, એટલે એ તો નીચે ઊભા રહીને જોયે, એટલામાં પવનની લહેરખી આવી અને બોરડી ઝૂલતા જ કેટલાક બોર નીચે ખર્યા। સસલાને થયું કે ચાલો આપણે ઉપરના બોર ના ખાઈ શકીએ તો કઈ નહીં, નીચે ખરેલા તો ખાઈએ, એટલે વીણી વીણીને ખાવા લાગ્યું। એટલામાં શકરો શિયાળ ત્યાં આવી ચડ્યો। શિયાળ કહે, કાં સસલા, આમ તો બહુ હોશિયારી વાપરે છે, અહીંયા તો નીચા ખરેલા બોર ખાય છે, છી છી, એવા બોર હું ના ખાઉં, હું તો ઉપરથી તાજા તાજા બોર ખાઉં। સસલું કહે, શિયાળ ભાઈ તો તમે એ કરી બતાવો, બાકી મને તો આવડતું નથી, હું તો ત્યાં ખાવા જાઉં તો કાંટા સાથે વાગે, એ તો તને આવડે નહીં ને, એટલે તારામાં ક્યાં એટલી આવડત છે, તારામાં અક્કલ જ નથી, મારામાં તો એ બધી આવડત છે, પણ આજે હું તને બતાવું અને તને શીખવાડું, ચાલ। શિયાળને એમ હતું કે મને તો બરાબર આવડે છે, એટલે હું તો થોડા બોર ખાઈને ઉતરી જઈશ, પણ સસલાને તે કઈ આવડવાનું નથી, બહુ નાનું છે, એની એવી કઈ ખબર ના પડે, એટલે એ ફસાઈ જશે, એટલે એને ફસાવવાનો આ સારો મોકો છે। એટલે શિયાળ કહે, તો જો હું તને શીખવાડું, પણ હું કરું એમ તારે કરવાનું હો, હા તમે જે કરો અને જે રીતે શીખવાડો એ રીતે હું કરું, પણ પેલા તમે ખાઈ બતાવો। તો સસલું તો એમ કહી અને જોયે છે કે શિયાળ કેવી રીતે ચડે। શિયાળ તો કૂદકો લગાવી અને બોરડી ઉપર ચડ્યું, મોઢામાં ડાળખી લીધી, કેટલાક બોર મોઢામાં આવ્યા પણ સાથે સાથે કાંટા પણ આવ્યા, એ જીભમાં ઓઠે ગાલે નાકે બધે ચૂંટી ગયા। એણે તો વધુ જોર કરી અને નીચે ઉતરવા પ્રયાસ કર્યો, પણ એમ તો શરીરમાં ચારે બાજુ ડાળીઓ ફોકાણી, જેમ જોર કરે એમ તો વધારે ને વધારે કાંટા વાગે, બરાબરનું બોરડીની ડાળીઓ વચ્ચે કાંટાઓમાં ફસાયું અને મળ્યું બરાડા પાડવા, એ સસલા મને કોઈ રીતે નીચે ઉતાર, આ કાંટા તો છૂટતા નથી। સસલું કહે, મેં ક્યાં કહ્યું હતું, મેં તો પહેલેથી જ કીધું હતું કે ત્યાં આપણું કામ નહીં, કાંટા વાગશે, આપણે એવી રીતે ના ખાઈ શકીએ, હવે હું શું કરું, કાંઈ નહીં, હું તને શીખવાડવા માટે ચડ્યો હતો, પણ એ તો મેં ક્યાં કહ્યું હતું, તમે કહ્યું કે હું તને શીખવાડું, હવે મારે શું। સસલું તો આમ તેમ ગયું, જોયે છે તો હરણ ને સાંબર ને બીજા પ્રાણીઓ આટા મારતા હતા, બધાને કહે ચાલો ચાલો આજે જોવા જેવું છે, તમને બધાને મજા પડશે, બધા ત્યાં આવશ્યક શું છે શું છે કે જુઓ। બધા આવીને જોયે છે તો પેલું શિયાળ બરાબરનું બોરડીમાં ફસાયું છે, લટકી રહ્યું છે અને બરાડા પાડે છે, ચીસો પાડે છે। આ જોઈને બધાને ખૂબ મજા આવી, બધા હસવા લાગ્યા, ઠેકડા મારવા લાગ્યા, નાચવા લાગ્યા, મજા પડી મજા પડી, આપણને બહુ હેરાન કરે છે ને, આજે એને હેરાન થતું જોઈને બધા ખુશ થયા। શિયાળને તો એક તો બોરડીના કાંટા વાગે, ઉપર જતા સસલા એની મજાક ઉડાવી અને બીજાને આ તમાશો બતાવ્યો, બીજાને પણ ખબર પડી, એટલે પોતાની બહુ હાંસી ઉડી, એથી બહુ રીસ ચડતી હતી, પણ કરે હવે શું। એટલામાં કોઈક માણસ એ બાજુ આવતું હોય એવું લાગ્યું, કોઈ લાકડી લઈને ત્યાં આવતું એવું લાગ્યું, આથી સસલું ને હરણ ને સાબર ને આ બધા પ્રાણીઓ ક્યાંક સંતાઈ ગયા। કોઈ આવીને જોયું શિયાળો આ રીતે બરાડા પાડે છે,
એને એની લાકડીની મદદથી એના કાંટાની ડાળખીઓ દૂર કરી અને શાળને નીચે ઉતાર્યું અને બે ચાર લાકડીઓ પણ વળગાડી. ન્યા તરું શું હતું કે ન્યા ચડ્યું હે ભાગેથી. શાળ તો મળ્યું દોડવા. એક તો કાંટા ફોકાણા ખૂબ બળતરા થાય, શિયાળો હોય ઠંડો પવન લાગે એટલે ખૂબ બળતરા થાય. એ તો એની બખોલમાં જઈને લપાઈ ગયું, પણ મનમાં સસલા પર બહુ દાજ ચડી. આ ખરેખર ખતરનાક છે, આની કોઈ વાત મનાય જ નહીં, આની હવે પતાવી જ દેવું છે હાથમાં. એક તો મારે મને બોરડીમાં ફસાવ્યો અને ઉપર જતા બીજાઓને બતાવી અને મારી મશ્કરી ઉડાવી. હવે તો વાત છે હાથમાં આવે એટલે એની વાત છે.